जूनागढ़ जिलो एक एवो जिलो छे के ज्यांथी परिवर्तन थाय छे अथवा तो कोई पण राजकीय घटना बने छे एनी पाछळ आ जिलो अने आ जिल्लानी प्रजा मनथी ने हृदयथी संकळायेली होय छे। सौराष्ट्रना बीजा जिल्लाओ करता आ जिल्लानी वात जरा जुदी छे। सौराष्ट्रना बीजा जिल्लाओ कोई पण चीजने मनथी जोता हशे पण जूनागढ़ जिल्लानी प्रजा खास करीने माणावदर विस्तार जूनागढ़ विस्तार आ बधा विस्तारो एवा छे के जे लोको कोई वातने मनथी नथी जोता पण हृदयथी जुए छे। एटले हृदयथी जोनारा माणावदरना धारासभ्य साथे आपणे थोड़ी वातचीत करीए। भाई कृष्णकांत, धारासभ्य तरीके जवाहरभाईने आपणे कई दृष्टिथी જોવા જોઈએ? હું એવું માનું છું ધીરુભાઈ કે કોઈ પણ ધારાસભ્ય હોય એમાં એક જવાહરભાઈ એક અલગ ધારાસભ્ય એટલા માટે આપણે એને ગણીએ છીએ કે એમણે જે લોકોની સાથે વન ટુ વન દરેક મતદારો સાથે સીધો નાતો એમનો હંમેશા રહ્યો છે। એમણે કોઈ ક્યાંય મોટી મોટી સભાઓ અને મોટા મોટા નેતાઓને ઉતારવા અને આવું બધું આજ સુધી સામાન્ય રીતે આપણને જોવા નથી મળ્યું। તો જવાહરભાઈ હંમેશા 5 વર્ષ સુધી રોજે હોમવર્ક કરતા હોય, રોજે કોઈને ઉપયોગી બનતા હોય, એના મત વિસ્તારની કાયમ ચિંતા કરતા હોય, આ પ્રકારનું જે એમનું વલણ રહ્યું જેને કારણે કદાચ એને એક અલગ રીતે આપણે ધારાસભ્ય તરીકે જોઈ શકીએ, આવું મારું માનવું છે। જવાહરભાઈ, તમે પ્રશ્ન પૂછવાનું એ મન થાય કે તમે તમારા વત વિસ્તારમાં અત્યારે સૌથી લોકપ્રિય માણસ છો એવું સાબિત કરી દીધું। હવે મારો પ્રશ્ન તમને એ છે કે તમે તમારા મતદારને કઈ દ્રષ્ટિથી જુઓ છો? મતદારને તમારા તમે સામાજિક દ્રષ્ટિકોણથી એની મૂલવણી કરી શકો છો? મતદાર જે છે હંમેશા મારો નિર્દોષ હોય છે, કોઈ આગેવાન હોય છે એના પેટમાં પાપ હોઈ શકે છે, જેના કારણે હું કહેતો છું કે મતદાર કોઈ દિવસ ક્યાં મત આપ્યો જોતો જ નથી, ક્યાં ગામમાં કેટલા મત મેળે તે પ્રમાણે મેં કોઈ ગણતરી 8 વર્ષોમાં ફાળવણી નથી। ગામની જરૂરિયાત શું છે એ તો જરૂરિયાત ઉપરનું હું ફાળવણીનું ધ્યાન રાખતો હોઉં છું। છેલ્લા 47 વર્ષથી આમ તો એક જ મત વિસ્તારમાં મારો વ્યવહાર કુટુંબિક થઈ ગયો છે અને અમુક જગ્યાએ એવું બન્યું કે જેનો ફાધર મારા કાર્યકર હતા, દીકરો કાર્યકર થઈ ગયો છે, અમુકમાં ત્રીજી પેઢી પણ કાર્યકર થઈ ગયા છે અને એ બધાએ જે કુટુંબિક ભાવના બંધાઈ ગઈ છે ને તેના કારણે મને ચૂંટણી ઘણી સહેલી પડી જાય છે। બીજા ચૂંટણી લડતા હોય છે તે એક ઢોલ નગારા સાથે લડતા હોય છે, ઘોંઘાટ કે લગાડતા હોય, મારી ચૂંટણી બહુ શાંત ચલાવતો હોઉં છું, પ્રવાસ પણ એકલો કરતો હોઉં છું। નોર્મલી પ્રવાસમાં 2, 5, 10 ગાડીઓ લઈને પણ જતા હોય પ્રવાસમાં, પ્રવાસ પણ એક જ ગાડીઓ લઈને હું કરતો હોઉં છું, ચૂંટણી પ્રચારમાં પણ એક ગાડી લઈને જતો હોઉં છું, ઓછા અવાજમાં મેક્સિમમ માણસોને મળી શકું તેવા વિચારથી કામગીરી કરતો હોઉં છું। આ વખતે એક મારા કાર્યકરો પણ બહુ બહુ જનૂનથી બહુ મહેનત કરેલી છે ને તેના ફળસ્વરૂપે મતદાન ટકાવારી ઊંચી ગઈ અને વધારે મત પણ મળ્યા છે। જવાહરભાઈ, લીડની વાત કરીએ તો આ જિલ્લામાં સૌથી મોટી વધારે લીડ જવાહરભાઈ 29,000-30,000ની વચ્ચે આપને મળી છે, આ પ્રકારના સમાચાર છે, તો આટલી મોટી લીડ, જંગી લીડ મળવાનો મેઇન શું કારણ છે? લીડમાં માણસો જ્યારે મત આપતા હોય છે આપવાના કારણો અલગ અલગ હોય છે, એક નેગેટિવ વોટિંગ મેક્સિમમ થતું હોય છે, તો આ વખતે ફાયદો મને એ થયો કે મારા સામેનો ઉમેદવાર ન હોવાને કારણે નેગેટિવ વોટ એનો કોઈ હતો નહીં, એટલે જે મને મત મળ્યા એ પોઝિટિવ મત મળ્યા એટલે વધારે પડતી મારી ખુશી છે। મને લાગે છે કે મારી મહેનત આટલા વર્ષોએ મારી મહેનત કામે લાગી છે એમ કહી શકું। જવાહરભાઈ, પાટીદાર ફેક્ટરનો સામાન્ય રીતે આ વખત બહુ મોટો રોલ હતો, તો પાટીદાર ફેક્ટર તમને કેટલું ઉપયોગી બન્યું? આપની સામે તો એક પાટીદાર ઉમેદવાર હતા, તો પણ પાટીદાર ફેક્ટર ઉપયોગી બન્યું એવું લાગે છે? હા, પાટીદાર ફેક્ટરનો ઇફેક્ટ આવેલો જ છે ને તે મતનો જથ્થો જે મળતો હતો એમાં મને ઘણો વધી પણ ગયો છે ને એવા ઘણાય ગામ હતા જે ગામમાં મને ઓછા મત મળતા તે ગામમાં મારા મત વધી પણ ગયા છે, ઇફેક્ટ આવેલો જ પાટીદાર ઇફેક્ટ। જે લોકો ચૂંટણી જીત લડવા ઈચ્છે છે, જે લોકો ચૂંટણી જીતવા ઈચ્છે છે એવા અત્યારના યુવાનો, ખાસ કરીને જે લોકો આપણા અત્યારે ભલે જુનિયર છે, જે લોકો સાચા અર્થમાં સ્વચ્છ રાજકારણ કરનારા લોકો છે, જે રાજનીતિ ગયો થવા માગે છે, એવા લોકોને તમે એવો સંદેશો આપી શકો? સત્તા એટલે ચૂંટણી લડવી તે સેવાના માધ્યમથી લડાઈને જીતાય છે એવું હું માનનારો માણસ છું। કોઈ માણસ ન ગમતો ને તમને મત આપે એના કરતાં તમે સારા છો ને મત મળવા જેના માટે માણસે 24 કલાક જાગૃત રહેવું પડે, પહેલાં સેવાની પ્રવૃત્તિ કરવી પડે કે હું સેવાનો માણસ, સત્તાનો માણસ નથી। હું તમામ જગ્યાએ કહું પણ છું કે હું સેવાનો માણસ છું, મને સત્તાની જરૂર નથી, એટલે સેવા કરો તો સત્તા એને આપમેળે એની મેળે આવે છે। એટલે કોઈ ભવિષ્યમાં કોઈ યુવાનને રાજકારણમાં આવવું હોય તો સેવાની પ્રવૃત્તિમાં પહેલી વાર જાય
ને એ પ્રવૃત્તિને તમે વ્યાજબી કરશો તો સત્તા એની આપોઆપ એની મેળે આવી જશે. અચ્છા, એક છેલ્લો પ્રશ્ન જવાહરભાઈ પૂછી લો કે અત્યારે લોકો રાજકીય માણસ તરફ આમ એક પ્રકારની ચીડ રાખે છે, તમારે ત્યાં તમારા મત વિસ્તારમાં લોકો તમને રાજકીય માણસ નથી ગણતા પણ પોતાનો માણસ ગણે, ત્યારે એવું માનવું જરૂરી છે કે મતદાતાઓ એવા પેટર્ન બદલી છે રાજકીય માણસો તરફ ચીડ રાખવાને બદલે સારા માણસોને ચૂંટાવવાની વાત આવે છે પક્ષા પક્ષી ભૂલીને, એ વાત સાચી આપ ચૂંટણીમાં? એમાં તમે શું કહો? 100% હું કહું છું. એના કરતાં હું અલગ દેખાવ પણ છું. મારો ન કપડામાં મારો દેખાવ રાજકીયનો છે, ન મારો વ્યવહારમાં છે. હું જેમ તમે કીધું કામ કરવા માટે પણ મતની સંખ્યા જોતો નથી, એટલે બિન રાજકીય તરીકે જ વ્યવહાર રાખેલો છે, ને બિન રાજકીય વ્યવહાર રાખવો એમાં બધાને ફાયદો રહેતો. જવાહરભાઈ, આમ તો સ્ટેટ કક્ષાનો એક પ્રશ્ન છે આપને પૂછવો એટલા માટે યોગ્ય લાગે, આપણે એક સિનિયર ધારાસભ્ય છો. ગુજરાતની અંદર કોંગ્રેસની અંદર 4 દિગ્ગજ નેતાઓ હાયરા છે, આ પણ એક ડ્રોબેક છે. ખાસ કરીને સતીશીભાઈ હાયરા છે, પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા હાયરા છે, આપણા તુષારભાઈ ચૌધરી હારી ગયા છે, આપણા સિદ્ધાર્થભાઈ પટેલ હારી ગયા છે. ખરેખર આ દિગ્ગજ નેતાઓનું હારવાનું કારણ શું છે? બહુ જૂજ મતે હાયરા છે, બાકી વધારે મતે હાયરા એવું નથી, પણ તે નેતાઓને કારણે બીજી જગ્યામાં પણ જવાનું બહુ બનતું હોય છે, કે જેને કારણે પોતાના વિસ્તારમાં ધ્યાન ઓછું આપી શકતા હોય એવું બની શકે. જવાહરભાઈ, છેલ્લો સવાલ કે ભવિષ્યની અંદર કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં ગુજરાતના અને જિલ્લાની સાથે કેવી રીતે રહેશે, વિપક્ષની ભૂમિકા કેવી રીતે ભજાવશે? વિપક્ષની ભૂમિકા જેમ અમે છેલ્લા 5 વર્ષ તાકાતથી બજાવી હતી, એમાં આવતા 5 વર્ષ તાકાતથી બતાવશું. સંખ્યાબળમાં ઘણું મોટું થઈ ગયું છે, એટલે તમામ જગ્યાએ સરકારને જાગૃત રહેવું પડશે, તે પરિસ્થિતિ અમે પેદા કરી દઉં. હું જવાહરભાઈ, છેલ્લો સવાલ આપને પૂછું કે 5 વર્ષમાં તમને યાદગાર તમે ક્યાં એવા તમારા મતદારો માટે જે કામ કર્યું કે જે તમને પોતાને કંઈક અંદરથી એનો સંતોષ આનંદ આવ્યો હોય, ખૂબ ગમ્યું હોય? અને તે કામ મેં કર્યું એ છેલ્લા 5 વર્ષમાં મેક્સિમ મોટા મોટું કામ હતું, તે રેતી માફિયા ફેમિલી હતું, અને તે જંગ મોટો લેવડો હતો. મને અમુક મતદારોએ મારો સ્પેસિફિક આભાર માન્યો હતો કે આ અવા માણસોને જ જોયા, અને જેના કારણે એ વર્ગ મને મતદાર પણ બહુ મોટું કરેલું છે. મારી સામે પણ આખો વર્ગ રેતી માફિયા હતા ને લાખો રૂપિયા વાપર્યા મને હરાવવા માટે, પણ છેલ્લે માણસોને વિચાર હતો કે આ માણસ આપણા સારું કામ કરતો, તેને મત આપવા જોઈએ.